નમસ્કાર મિત્રો, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. એક બાજુ આપણી સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે, ત્યારે આજે જોડિયાના કુંડળમાં રામરાજની સંસ્કૃતિનું નાટક કર્યું. રાજકોટ જિલ્લામાં આજે આમ આદમી પાર્ટીની જનસંવેદના મુલાકાત યાત્રા કરવામાં આવી હતી. કોરોના કાળની સાથે વધી રહેલી મોંઘવારીના વિરોધમાં બોટાદ જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. દહેગામ શહેરમાં આવેલી જીઆઈડીસીમાં હરિપાઇપ ફેક્ટરીના માલિકનું તેના જ ફેક્ટરીમાં કામ કરતા એક પરપ્રાંતીય યુવક દ્વારા 50 જેટલા પાઇપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. વરસાદ ખેંચતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે, ત્યારે વરુણદેવના રીઝવવા પ્રાચીન પરંપરા પ્રમાણે દાહોદ જિલ્લામાં કુંવારિકા કન્યાઓ છાણ માટીના દેડક માતા બનાવીને ગામઠી ભાષામાં ગીતો ગાતા જઈ ઘરે ઘરે ફરે છે. રાજપીપળા ખાતે ગુજરાત પ્રદેશ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના કોંગ્રેસ સમિતિના વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ. નાયબ મુખ્યમંત્રી નવીન બનાવેલા દાતા અંબાજી ચાર માર્ગી રસ્તાનું લોકાર્પણ કરવા અંબાજી પહોંચ્યા. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજે અંબા માતાના દર્શન કર્યા. અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા પૂર્વ જગન્નાથજી મોસાથી નિજ મંદિર પરત ફર્યા. નેત્રોત્સવ વિધિ યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા મંડપ લાઇટ એન્ડ સાઉન્ડ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ. રાજ્યમાં જીએસટીની મોટી કાર્યવાહીને લઈને રાજ્યના 71 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કરોડોનું બોગસ બિલિંગ ઝડપાયું, જેમાં પ્રાંતિજના મીનાબેન રાઠોડ સહિત ભાવનગરના અફજલ સાદિક અલી સવજાણીની ધરપકડ કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર કુઈથી સાદરા જતા માર્ગ ઉપર મૂકેલા દિશા સૂચક બોર્ડમાં મોટા ગોટાળા થતા અજાણા લોકો આવતા અન્ય સ્થળે જતા રહે છે. વડોદરા મહીસાગર નદીમાં નાહવા પડેલા બે તબીબી વિદ્યાર્થીઓના મોત. કોરોના મહામારી અને રિયલ એસ્ટેટની મંદી શ્રી સિદ્ધિ ગ્રુપના બિલ્ડરને ભારે પડી. નારોલમાં રહેતી યુવતીને હેરાન કરવા માટે અજાણ્યા શખ્સે ફેસબુક પર તેના ફોટા અપલોડ કર્યા. 5 સ્કૂલોનો વહીવટ સરકાર હસ્તક લેવાની કાર્યવાહીથી ખભડાટ. રથયાત્રા રૂટ પર વાહનોના પ્રવેશને પ્રતિબંધ કરીને વૈકલ્પિક રૂટ આપવામાં આવ્યા. રાજ્યમાં 11 જુલાઈથી 3 દિવસ ભારે વરસાદની આગાહી. ન્યાયિક તથા અર્ધન્યાયિક ફોરમના ચુકાદાઓ સંદર્ભે આનુષંગિક કાર્યવાહી કરવા તાકીદ. 25% ફી માફીનો લેખિતમાં કોઈ હુકમ નહીં હોવાથી સંચાલકો લાભ આપતા નથી. મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો 18 વર્ષની વયમાં વધારો કરીને 21 કરાઈ. ભગવાનના રથ સાથે મહત્તમ 5 વાહનો જ રાખી શકાશે, ડીજીપી આશીષ ભાટિયા. દિલ્હીમાં જનરેટર ફટાકડા ધ્વનિ પ્રદૂષણના માધ્યમ પર DPCC કડક ઉલ્લંઘન પર લાગશે ભારે દંડ. સુપરફાસ્ટ સમાચાર અહીંયા સમાપ્ત કરીએ છીએ. અન્ય સમાચાર માટે જોતા રહો ZSTV.